જય ડભોડીમાં માળી, મારું નામ પ્રજીત છે, નડિયાદથી આવું છું. ચાંદખેડામાં માળીએ મને મંગળ ગ્રહ જાહેર કરેલો, તે પછી મેં મંગળનું સોલ્યુશન કર્યું. મંગળ દરમિયાન હું કેનેડાની ફાઇલ મૂક્યો પણ રિજેક્શન આવતું, પણ મંગળનું સોલ્યુશન થયા બાદ પછી મેં ફાઇલ મૂકી તો વિઝા એક ઝટકે જ આવી ગયા. અને મેં માનતા માનેલી કે માળીને હું લાઇટવાળું વિમાન આપીશ તો આજે વિઝા આવી ગયા છે, એટલે હું માળીના લાઇટવાળું વિમાન પહેલાં પહેલી તારીખે હું કેનેડા ભણવા માટે જઉં છું. કેનેડા ભણવા માટે જાઓ? પહેલી વાર તમે ફેલ થઈ ગયા? કેટલી વાર રિજેક્શન આવ્યું? પછી માળી શું બતાવ્યો રસ્તો? વિઝા આવી ગયા, એટલે ત્રણ વાર જે કામ ના થયું એ ખાલી મંગળનું સોલ્યુશન કરવાથી. બરાબર. ને કોણે બતાવ્યો રસ્તો? ડબુડીમાં. બરાબર. એટલે તમે અને તમે જઈ પણ રહ્યા છો કેનેડા? કઈ તારીખે? તમને અરજી કરી મેં કે મારી પુટ્ટી હવે ના મળે, પણ ગારો ના ખોવાવા દીધો. મારી ડબુડી શું મળ્યું બેન? સોનાની બુટ્ટી. રામ રામ માં તમે મારા બહુ કામ કર્યા માં, મારા દીકરા ને વિઝા લઈ આવ્યા. હું એક જ ચિંતા લઈને આવતી, માં મારા દીકરા ને વિઝા લઈ આવ્યો, માં તમે લઈ આવ્યા. કયા દેશ ના? કેનેડા. પહેલી તારીખે જાય છે. માં મેં તમારા ઉપર બહુ શ્રદ્ધા રાખી, ત્રણ ત્રણ વાર રિજેક્શન આવ્યું, પણ હું તમારા ફોટા આગળ ઊભી રહું. મારી ડબુડીમાં લઈ આવશે અને તમે લઈ આપ્યા માં. રામ રામ માં, રાજી રહેજો, આશીર્વાદ આપજો. જય ડબુડીમાં સોનલબેન નડિયાદ. તમારું નામ? પ્રભુ. પ્રદીપ શર્મા નડિયાદ. પ્રદીપ શર્મા. મારી મારા પૈસાની બધી સગવડ કરેલી, ફી ભરવાના, ટિકિટના બધું માં તમને આગળ કરીને મેં કર્યું. પૈસા નતા અમારી જોડે, 23 લાખ રૂપિયા ભેગા થયા માં. તમને હું આગળ કરું માં, મારી કુળદેવી ને ડબુડી માં. રામ રામ માં, રાજી લેજો. કોને કર્યું બધું બેન? ડબુડી માં. મારી ડબુડી માના માર્ગદર્શનથી અમે ધર્મ નતા પાડતા માં. મારો દીકરો મંગળનું સોલ્યુશન કરતો હતો, અમે ધર્મ નતા પાડતા. પછી એને ફરીથી ઉપવાસ કર્યા. અત્યારે મારો દીકરો અમને જમવાનું બનાવી જમાડે છે માં. બહુ જ્ઞાન મળ્યું તમારા સાનિધ્યમાં માં. રામ રામ માળી, મારો દીકરો જવાનો. આશીર્વાદ ડબુડી માની. ધરમ પાડતા શીખવાડ્યું ને? હા માં, તમે શીખવાડ્યું માં. નતા પાડતા અમે, મારો દીકરો મંગળ નું સોલ્યુશન કરતો હતો તોય નતા પાડતા. બધું તમે કરી આપ્યું માં. ઘરની જગ્યા સુધી રાખવી પડે. તમે શીખવાડો, તમારા વિડીયો માંથી જોયું માં. પરિણામ સ્વભાવિક.
શબ્દ હોગરી લઈ જો દીકરી હોય ઘરમો અને ભાઈઓ કદાચ ધર્મમાં હોય ને તો આ દીકરી બોલી કે મારો દીકરો ધર્મના દી ચાલતા હોય ને ત્યારે ઈ જન્મનો જમવાનું કોની આલતો હતો આ એકદમ બરાબર આવું કરજો ભાઈ શુદ્ધ રાખવા માટે પવિત્ર રાખવા માટે ઘરની જગ્યા ઘરના ઘરના ખૂણે ખૂણે પવિત્ર રાખવાની તમારી ફરજ છે દીકરા અને એ પવિત્રતા રાખશો તમારા ઘરમાં શુદ્ધ જગ્યા રાખશો ઓ લક્ષ્મીનો વાહ તો આપોઆપ રહેશે દીકરા લોકો કહેતા હોય કે ધારેલા કામ નથી થતા તો ધારેલા કામ નહીં થતા તો એના કારણો મોટા ભાગે આવવા દીકરા અપવિત્રતા શુદ્ધતા હોતી નથી ઘરમાં એટલે અનુકો કર્યા કરશો આન આ પવિત્રતા રાખશો તમારા ઘરમાં તમારા મંદિરમાં ઘરના ખૂણે ખૂણે આજુબાજુ બહાર તમારી લગતી વળગતી જગ્યાએ ઉનાવણી નાખતા રહેજો દીકરા હો ભાઈ ભલે ભલે હો ભાઈ જય ટપુડીમાં મારું નામ ઝાલા મહેપાલજી છે હું કેસણી ચણસમાંથી આવું છું આ મારી મમ્મી છે 10-15 દિવસથી બીમાર હતા રિપોર્ટ કરાયા પણ રિપોર્ટ નોર્મલ આવતા અને પછી યુટ્યુબ ઉપર માળીને જે નંબર આપેલો છે ચેનલનો એના પર ફોન કર્યો અને માળીએ પંચમુખી લીમડો કાપે તો એ ગુણાના પંચમુખી મહારાજ કીધા એટલે પંચમુખી મહારાજને અમે બેસાડે નિવેદ કર્યું પંચમુખી મહારાજના બાજુમાં જે જોગડીમાં સફેદ ચપડાવાળા જોગડીમાં ચોરેલમાં ચિપોતરમાં પછાણી મેળીમાં બધાને નિવેદ કર્યું તો દરેક મમ્મીને સાજું થયું સારું થઈ ગયું બરાબર એટલે કેની પર શેની પર કીધું હતું તમને આ સોલ્યુશન ફોન પર કાલે માળી બરાબર જે યુટ્યુબના નંબર આપે છે એની પર બરાબર એટલે તમે આજે બરાબર સારું થઈ ગયું બરાબર શું નામ તમારું પ્રભુ મહેપાલસિંહ મહેપાલસિંહ અને તમારું નામ બેન ઝાલા સજનબેન કે બરાબર ક્યાંથી આવવાનું કેસણી ચણસમાં રામ રામ મારું નામ નિતેશ છે હું બાપુનગર અમદાવાદથી આવું છું મેં આઈએલ્ટ્સની પરીક્ષા આપી હતી એમાં હું માતાજીની ચોકલેટ લઈને ગયો હતો ઢબોળી માતાની તો મારે મેં માતાજીને કીધું હતું કે 6:30 બેન્ડ ઉપર આવે તો માતાજી મારે 6:30 બેન્ડ આવી ગયા છે ખાલી ચોકલેટ જોડી લઈ જવાથી હા ખાલી ચોકલેટ જોડી કોની ચોકલેટ લઈ ગયા હતા ઢબોળી માતાની બરોબર આ રિઝલ્ટ છે તમારું એમ હા પાસ થઈ ગયા 6:30 બેન્ડ આવ્યા રામ જય ઢબોળીમાં મારી શું નામ તમારું મારું નામ જશુદાબેન ભરતભાઈ પટેલ હું ઈડરથી આવું છું અને મારી માનતા એ હતી કે મારા ખેતરમાં ઘઉં આવ્યા હતા તો 10-15 મજૂર કામ કરતા હતા તો મેં માતાજીને પ્રાર્થના કરી હતી કે મારા કોઈને કોઈ તકલીફ ના થાય અને આ વાતાવરણ બધું આવું હતું વરસાદવાળું તો શાંતિથી મારા ઘઉં લેવાઈ જાય તો હું એક કટું ઘઉંનું આપીશ અને બીજી મારી માનતા એ એટલે માનતા માનવાય શું થયું માનતા માનવાથી મારું સારી રીતે ઘઉં લેવાઈ ગયા અને ઘઉં પણ 1300 મણ પાક્યા 1300 મણ હા બરોબર અને બીજી માનતા એ હતી કે મેં એક મકાન જોયું હતું તો એ મકાનની 40 લાખ કિંમત એ જે ઘરવાળા ભાઈ હતા એ કહેતા હતા તો મેં માતાજીને પ્રાર્થના કરી કે હું આજે બાનું આપવા જાઉં છું અને જો એ 40માંથી 35 લાખ કરશે તો એમ કહે હું તમારો જાંચરી આપીશ તો અમે 35 લાખ ગયા 35 લાખ એમને 35 લાખમાં એમને નક્કી કર્યું પછી ઘરે આવ્યા પછી એક મેં ફરીથી માતાજીની માનતા કરી કે મા તું એમને સદબુદ્ધિ આપજે કે જે કંઈ 35માંથી 1-2 લાખ ઓછા કરે તો 35માંથી ફરીથી 33 લાખમાં નક્કી કર્યું એટલે 7 લાખનો ફાયદો કરી આપ્યો કોને કરી આપ્યો ડબુડીમાં બરોબર એટલે બે કામ કર્યા ઘઉં બી બચાયા અને મકાનમાં કિંમત 7 લાખ ફાયદો કરી આપ્યો બરોબર કોની માનતાથી ડબુડીમાંની માનતા બરોબર ક્યાંથી આવવાનું ઈડરથી આવું છું બરોબર શું નામ તમારું જશોદાબેન ભરતભાઈ પટેલ મારું નામ કૈલાસબેન છે હું છીપડીથી આવું છું ક્યાંથી છીપડી કઈ બાજુ છીપડી કઠલાલ તાલુકો કઠલાલ તાલુકો હા અને અમારા પપ્પા ચકલાસી થયા 2 વર્ષથી શ્વાસ ચડતો હતો શું છે તમારા પપ્પા થાય શું નામ તમારું પ્રભુ રમેશભાઈ મગનભાઈ રમેશભાઈ મગનભાઈ ક્યાંથી આનું ચકલાસી કઈ બાજુ ચકલાસી નડિયાદ તાલુકો આવે નડિયાદ તાલુકો હા શું હતું 2 વર્ષથી શ્વાસ ચડતો હતો તો અમે ફોનમાં કહ્યું કે બાપા તમે માનતા રાખો ડબુડી માની તેમણે ત્યાં રહે રહે જેવી આવડે એવી માનતા રાખી કે મારીની દૂધની બોટલ લાવીશ તે 1 મહિનાથી શ્વાસ મટી ગયો તમે માનતા માનવડાઈ હા માનવડાઈ તમે ઘરે બેઠા માનતા માની અને ઘરે બેઠા માનતા માનીને સારું થઈ ગયું બરાબર એટલે માનતા પૂરી કરવા છો બરાબર શું નામ તમારું દાદા રમેશભાઈ તાલુકો મારો જિલ્લો રાજકોટ મેં 10 વીઘાનું જીરું વાવ્યું હતું
તો મેં માનતા માતાજીને કહી દીધી કે મારું જીરું બગડે નહીં, વરસાદનું થોડુંક વાતાવરણ એવું થઈ ગયું હતું તો બગડે નહીં, સવા મણ જીરું હું માતાજીને અર્પણ કરીશ. મારું જીરું 16 વીઘે 12 મણનો ઉતારો આવ્યો, 10 ગા જીરું થયું છે, જીરાનો ઉત્પાદન સારો આવ્યો છે. પાક બચી ગયો તમારો? પાક બચી ગયો, આ વરસાદ હતો તો પણ. હા બરાબર. એક એક વીઘે કેટલો આવ્યું જીરું? 1 વીઘે 12 મણ. 12 મણ. મણ કેટલા વીઘામાં આવ્યું હતું? 10 વીઘાનું આવ્યું હતું. 120 મણ. હા પાક. હા અને પણ આ વર્ષ? આ વર્ષ. કઈ જગ્યાએ? ઉપલેટા. તારું ગામ કયું? ગામ સેવંત્રા. સેવંત્રા. સેવંત્રામાં. બરાબર. 120 મણ જીરાનો પાક બચાવ્યો. કોણે બચાવ્યો? ઢબુડીમાં. ભલે, માનતા પૂરી કરવા આવ્યા છે. સૌરવ પંચાલ છે, હું અમદાવાદથી આવું છું. મેં ઢબુડીમાંની મનોમન માનતા માનેલી કે હું એક્ઝામમાં, જે મારી જોબ ફિલ્ડ છે, હું એરપોર્ટમાં જોબ કરું છું એઝ અ સિક્યુરિટી ઓફિસર. તો મારે એક્ઝામ આપવાની હોય છે તો એક્ઝેક્ટની, તો એમાં 80 માર્ક્સે પાસ થવાય છે. તો મેં ઢબુડીમાંની માનતા માનેલી કે મારે જો 80+ આવશે, મીન્સ પાસ થઈ જઈશ, તો હું ચોકલેટ આપીશ ઢબુડીમાં. તો મારે 89 માર્ક્સ આવે. 89 માર્ક્સ આવી ગયા, પાસ થઈ ગયા. હા. કોની માનતા? ઢબુડીમાંની માનતા. ઢબુડીમાંની કુપર. બરાબર. માનતા કરવા આવ્યા છો આજે? મારું નામ જયમોટ છે, હું પાલનપુરથી છું. મેં માનતા રાખી હતી, મારા મમ્મીએ કીધું કે ડબુડીમાં માનતા રાખજો, મારે બેન્ડ લાવવા હતા વિદેશ જવા માટે, આઈએલટીએસની એક્ઝામ આપી હતી. તો બુધવારે મેં માનતા રાખી હતી વિડીયો જોઈને, અને ગુરુવારે જ મારું રિઝલ્ટ આવી ગયું ને, મારે બહાર જવા એટલા બેન્ડ આવી ગયા હતા. મેં 6 બેન્ડ માંગ્યા હતા બહાર જવા માટે, 6 બેન્ડ આવી ગયા હતા મારા. તો હવે આજે મેં માનતા. તમે કેટલા માંગ્યા હતા? 6 બેન્ડ બહાર જવા એટલું માંગ્યા હતા, તો 6 બેન્ડ આવી ગયા હતા. 6 બેન્ડ આવી ગયા, તમે વિદેશ જઈ શકશો. વિદેશ જઈ શકશો આઈએલટીએસની એક્ઝામ. જેટલા માંગ્યા તેટલા લાઈ આપે બેન્ડ અને વિદેશ જઈ શકાશે. તો કોણે લાઈ આપ્યા? ડબુડીમાં લાઈ આપ્યા હતા. આજે મેં માનતા માંગી, તો આજે હું પૂરી. બરાબર. માનતા ક્યારે માની? બુધવારે. અને રિઝલ્ટ આવ્યું ગુરુવારે. પરિણામ ગુરુવારે બીજા દિવસે. અને એ પણ જેટલા જોતા તેટલા બેન્ડ. માનતા પૂરી કરવા આવ્યા? ડબુડીમાં.